નમસ્કાર મિત્રો, 12th કોમર્સ એકાઉન્ટ વિડિયો નંબર 5. ચાલો હવે લાસ્ટ લેક્ચરમાં આપણે એકાઉન્ટની પહેલા ચેપ્ટરની આપણે થિયરીના બધા પોઈન્ટ્સ કવર કર્યા હતા. એ બધા પોઈન્ટ્સનું મટીરિયલ પણ મેં તમને સેન્ડ કરી દીધું છે. હવે આજથી આપણે એ જ ચેપ્ટરના દાખલાઓ શરૂ કરશું. ફરી પાછું હું તમને યાદ દેવડાવી દઉં, આ ચેપ્ટરમાંથી 1 માર્કના એમસીક્યુ આવશે અને 3 માર્કનો દાખલો, એમ કુલ ગુણભાર 4 છે. એટલે 3 માર્કના દાખલા જે તમને અહીંયા સ્વાધ્યાયમાં આપેલા છે, એમાં દરેક દાખલામાં દરેક મેથડ અલગ અલગ છે. એટલે એક મેથડ આપણે તૈયાર કરશું, એને રિલેટેડ હું તમને દાખલો ઘરે પણ કરવા આપીશ. ઈ મેથડ બરાબર તૈયાર થઈ જાય પછી નેક્સ્ટ મેથડ ઉપર આપણે જાશું. દરેક દાખલામાં અલગ અલગ મેથડ છે અને ખાસ એ સમજવાનું છે કે આમાંથી જ પૂછાય છે, બોર્ડમાં પણ કોઈ નવી રીત આવતી નથી. તો ચાલો આપણે દાખલા નંબર 1 એની રકમ જોઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 1 છે. એક ભાગીદાર પેઢીમાંથી દર માસના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. એક ભાગીદારી પેઢી છે, એ દર માસના અંતે એટલે કે મહિનો પૂરો થાય, જેમ કે 31મી જાન્યુઆરી, 28 કે 29 ફેબ્રુઆરી, 31મી માર્ચ, એમ દર માસના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે. એક સરખી એટલે ધારો કે દર મહિને એ 500 રૂપિયા ઉપાડતો એટલે મહિનો પૂરો થાય એટલે 500 રૂપિયા લઈ લે, એટલે એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12,000 છે. આખા વર્ષનો 12 મહિનાનો, જો અહીંયા વર્ષ આવે એટલે ધ્યાનમાં લઈ લેવાનું કે 12 મહિના, એટલે 12 મહિનાનો તમને અહીંયા કુલ ઉપાડ આપેલો છે ₹12,000. જો ઉપાડ ઉપર વાર્ષિક 12% લેખે, આ ઉપાડ ઉપર વ્યાજનો દર આપેલો છે કે 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડનો વ્યાજ ગણો. આપણે અહીંયા 12% લેખે ઉપાડનું વ્યાજ ગણવાનું છે. હવે કોઈ પણ વ્યાજ ગણવા માટેનું સર્વસામાન્ય સૂત્ર તમે શીખી ગયા બહુ અગાઉના ધોરણોમાં, આઈ બરાબર પીઆરએન છેદમાં 100. આઈ એટલે ઇન્ટરેસ્ટ, બરાબર. તો એ જ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરશું. તો જુઓ, પણ અહીંયા ખાસ એ સમજવાનું છે, તમને અહીંયા વાર્ષિક ઉપાડ આપેલો છે. જ્યારે પણ આ રીતના દાખલામાં તમને ઉપાડનો વ્યાજ ગણવાનું કે તો વાર્ષિકમાંથી આપણે માસિક ઉપાડ તરફ જવું પડે. કઈ રીતે જુઓ, વાર્ષિક ઉપાડ 12,000 રૂપિયા છે, એની ઉપરથી દર માસનો ઉપાડ આપણે શોધીએ. કઈ રીતે? તો ભાઈ 12,000 ભાગ્યા 12 એટલે ઉપાડ આપણને મળે ₹1,000. એટલે દર માસના અંતે કેટલો ઉપાડ કરતા હશે? ₹1,000. 31મી જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં છેલ્લે, 31મી માર્ચ, પછી 30 એપ્રિલ, એમ દર માસના અંતે ₹1,000 ઉપાડતા હશે. તો હવે આપણે અહીંયા આપણને મહિનાનો ઉપાડ મળી ગયો. હવે આપણે લખીએ સૂત્ર, આઈ એટલે કે ઇન્ટરેસ્ટ, આઈ બરાબર PRN છેદમાં 100. આ સૂત્ર પી એટલે અહીંયા પ્રિન્સિપલ એમાઉન્ટ, એટલે કે દર માસનો જે ઉપાડ છે, માસિક ઉપાડ મૂકવાનો. જો અહીંયા ખાસ યાદ રાખો, 12,000 રૂપિયા ડાયરેક્ટ મૂકવાના નથી, અહીંયા આપણે જો વાર્ષિક ઉપાડ આપ્યો હોય તો માસિક ઉપાડ શોધીને એ જ રકમ આપણે મૂકવાની છે. આર એટલે ટકાવારી, 12%, એને ગુણ્યા. હવે વાત આવી એન ની, એન એટલે નંબર ઓફ યર્સ. તો ઈ કેમ નક્કી કરવા? તો અહીંયા તમને ખાસ આપેલું છે, જુઓ, દર માસના અંતે. હવે દર માસના અંતે આપણે થિયરીના મટીરિયલમાં તમે ખાસ જોઈ લો, તમે તમારી ફેરબુકમાં લખેલું જ હશે કે ઉપાડ ઉપર વ્યાજ ગણવા માટેનું મેં તમને કોષ્ટક એમાં આપેલું છે. એ કોષ્ટકમાં લખ્યું છે કે જો ઉપાડ ઉપર વ્યાજ દર માસના અંતે હોય તો એન બરાબર 66/12 લેવાનું, અને દર માસની શરૂઆતમાં હોય તો 78/12. તો અહીંયા દર માસના અંતે કીધું છે એટલે આપણે એન બરાબર 66/12 મૂકશું, બરાબર. આ 100 લખ્યા અને આ 12, 66/12. તો હવે અહીંયા આપણે છેદ ઉડાડીએ તો વધ્યા 66 અને 10 એટલે કે 660. તો આઈ બરાબર આવ્યું 660. તેથી આપણો જવાબ થયો
उपाड़ नो व्याज बराबर रुपया 660। अहीं आपणो दाखलो पूरो थाय छे। अहीं आ त्रण मार्क रोकड़ा तमने मळे। जवाब ने हाईलाइट करवानुं भूलवानुं नहीं, बहु अगत्यनुं छे। जुओ पेपर नी अंदर तमारी रजूआत ज बहु सुंदर होवी जोईए, तो तमने मार्क मेळवामां बहु ज फायदो रहे। અને આ ઘણા વિદ્યાર્થીઓને એવું હોય કે ભાઈ હું તો રફમાં લખું છું એટલે આમ નામ જવા દઉં, એવું નહીં। અત્યારથી વર્ષની શરૂઆતથી બહુ ફોર્મેટમાં સરસ મજાનું લખવાની ટેવ પાડશો તો તમારે બોર્ડના પેપરમાં પણ સ્વાભાવિક એવું લખાઈ જશે, બરાબર છે। એટલે ખાસ આ પ્રમાણે તમારી રજૂઆત હોવી જોઈએ, છેલ્લે જવાબને હાઈલાઈટ કરવાનો, તો તમને અહીંયા પૂરા 3 માર્ક મળે છે। ચાલો હવે આપણે જઈએ દાખલા નંબર 2 તરફ। દાખલા નંબર 2 ની રકમ છે અમૃતા અને દિવ્યા, એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે। મૂડીનું પ્રમાણ આપ્યું છે, જુઓ ખાસ નફા નુકસાનનું પ્રમાણ નથી, દરેક રકમમાં મૂડીનું પ્રમાણ નફા નુકસાનનું પ્રમાણ અલગ છે। મૂડીનું પ્રમાણ છે એ ક્યારે નફા નુકસાનનું પ્રમાણ ન બને, જો રકમમાં નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું તો તમારે નિયમ મુજબ, આપણે છેલ્લે મટીરિયલમાં 6 નિયમો આપેલા છે, એ નિયમ મુજબ નફા નુકસાનનું પ્રમાણ સરખે હિસ્સે થાય। અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે, કોને આપવાનું છે? અમૃતાને। કઈ રીતે? કમિશન બાદ કર્યા પછીના નફા ઉપર કમિશન આપવાનું છે। જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય, આ પેઢીનો કુલ નફો આપેલો છે, તો અમૃતાને કેટલી રકમ મળે? તો ભાઈ અમૃતાને 2 રકમ મળે। પહેલું અહીંયા જે તમને કીધું કે ભાઈ ચોખ્ખા નફામાંથી કમિશન આપવાનું છે, અને નંબર 2, હવે કમિશન આપ્યા પછી એનો જે નફામાં હિસ્સો તો પોતાનો હોય જ તે, એટલે એ નફામાં હિસ્સો, એટલે 2 રકમ મળશે, એક કમિશન અને એક નફામાં હિસ્સો। ચાલો આપણે દાખલો આગળ ગણીએ। તો સૌથી પહેલા અહીંયા લખીએ આપણે અમૃતા અને દિવ્યા, નફા નુકસાનનું પ્રમાણ આપણી પાસે નથી। જો આ મૂડીનું પ્રમાણ છે, ફરી નફા નુકસાનનું પ્રમાણ નથી, તો ન આપ્યું હોય ત્યારે નિયમ મુજબ શું થાય? 1:1, 1:1 એટલે 1:1, 2। હવે કમિશન આપવાનું છે કોને? અમૃતાને આપવાનું છે, ને ઈ તે કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર। હવે કમિશન બાદ કર્યા પછીનો ચોખ્ખો નફો તો છે નહીં આપણી પાસે, આપણી પાસે જે નફો છે કુલ નફો કેટલો છે? 96,876 રૂપિયા, ઈ તો કમિશન બાદ કર્યા પહેલાનો છે, બરાબર। તો હવે અહીંયા આપણે શું કરવાનું? તમને જો મટીરિયલ આપ્યું છે, મટીરિયલ ની અંદર સૌથી છેલ્લો પોઈન્ટ છે કે કમિશન નું સૂત્ર કયું લેવું, જ્યારે તમને કમિશન બાદ કર્યા પછીના નફા ઉપર ગણવાનું કે ત્યારે, તો ભાઈ કમિશન નું સૂત્ર કયું? તો જો મટીરિયલમાં લખ્યું છે, ખાસ તમારી સામે રાખવાનું, અને એટલા માટે જ મેં તમને કીધું છે કે આખું મટીરિયલ છે એ તમારે બુકમાં એક વખત લખી નાખવાનું છે, એટલે ફરી પાછો જયારે આ વિડીયો તમે જુઓ તો એ સૂત્રોની નોટ તમારી સામે રહે। તો કમિશન નું સૂત્ર છે, કમિશન બરાબર નફો ગુણ્યા કમિશન નો દર છેદમાં 100 વત્તા 10, આ કમિશન નું સૂત્ર છે, બરાબર। હવે આની અંદર આપણે આ કિંમતો મૂકીએ, તો ભાઈ 96,876 ગુણ્યા કમિશન નો દર કેટલો કીધો? 8%, છેદમાં 100 વત્તા 8। હવે અહીંથી એકાઉન્ટ નહીં પણ ગણિત આવી ગયું, અહીંયા 8-8 ઉડાડવાના નહીં અહીંયા, કારણ કે બંનેના સંબંધ અલગ અલગ છે, આ સરવાળાના નિયમથી બંને જોડાયેલા છે, એટલે ક્યારે 8-8 ઉડે નહીં। તેથી 96,876 ગુણ્યા 8 છેદમાં 108, આ રીતે થશે। અહીંયા તમે ગુણાકાર પણ કરી શકો અને છેદ પણ ઉડાડી શકો। હવે આગળ કમિશન બરાબર
તો અહીંયા કમિશન આપણને મળ્યું આ છેદ ઉડાડતા તમારે કેલ્ક્યુલેટરમાં કરી લેવાનું રૂપિયા 7176 ચાલો હવે આપણી પાસે કમિશન આવી ગયું આ કોનું કમિશન છે અમૃતાનું કમિશન બરાબર હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે અમૃતાને કુલ કેટલી રકમ મળે તો અમૃતાને બે રકમ મળે એક તો એને કમિશન મળશે અને બીજું જે આ કુલ નફો આપેલો છે એમાંથી એનો હિસ્સો મળશે તો હવે એમાંથી એનો હિસ્સો કાઢવો પડશે પણ એ હિસ્સો કાઢતા પહેલા નફામાંથી તમારે આ જે કમિશન તો આપણે અમૃતાને પહેલા જ આપી દેવું પડે એ કમિશન આપણે બાદ કરી નાખીએ એટલે હવે આપણને મળશે ચોખ્ખો નફો એટલે કે રૂપિયા 96876 ઓછા અમૃતાને એના ભાગનો નફો આપશું એટલે અમૃતાનો નફો બરાબર 89,700 એને ગુણ્યા હવે નફા નુકસાન નું પ્રમાણ શું છે નથી આપ્યું એટલે એક જેમ એક એટલે એક દુત્યાંશ ભાગ થાય એટલે એને ગુણ્યા એક દુત્યાંશ એટલે આપણને નફો મળશે 44,850 રૂપિયા તો આ મળી ગયો આપણને નફો અહીંયા આ આપણને મળી ગયું કમિશન નફો અને કમિશન મળી ગયું એટલે હવે છેલ્લે અહીંયા લખવાનું અમૃતાને મળતી કુલ રકમ બરાબર કમિશન વત્તા નફો 7176 વત્તા 44,850 તેથી કુલ રકમ બરાબર 52,026 રૂપિયા આપણો ફાઈનલ આન્સર બાવન હજાર છવ્વીસ તમને એક્ઝેક્ટ ન બતાતું હોય બીજો દાખલો થયો એટલે જુઓ અહીંયા ત્રણ પાર્ટમાં દાખલો થયો પહેલો આપણે કમિશન શોધ્યું સૂત્ર મૂકીને કમિશન આપણને મળી ગયું કમિશન મળ્યા પછી આ એક પ્રોસેસ ખાસ નહીં ભૂલવાની કે જે નફો તમને આપેલો હતો એમાંથી કમિશન બાદ કરી નાખ્યું પછી જે નફો આવે ચોખ્ખો નફો એમાંથી જ અમૃતાના ભાગનો નફો કાઢવાનો જો અહીંયા તમે ભૂલમાં 96876 જ મૂકી દીધા તો જવાબ ખોટો તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે ચોખ્ખો નફો મેળવવાનો પછી એમાંથી અમૃતાનો નભાગનો નફો કાઢવાનો અને પછી કુલ રકમ કમિશન અને નફો આપણને મળશે